कार्यक्षेत्र बीकॉम अभ्यास करता विद्यार्थी आवश्यक टॉपिक रहे सौ प्रथम प्रस्तावना शुरुआत करिए तो धंधाकीय अर्थशास्त्र ने संचालकीय अर्थशास्त्र तरीके पण ओळखવામાં આવે છે। संचालकीय अर्थशास्त्र એટલે શું? સંચાલન એમાં એક શબ્દ આવ્યો છે સંચાલન। સંચાલન એટલે કે મેનેજમેન્ટ। હવે ધંધાનું સંચાલન કરવું તેમ કહી શકાય આપણે। તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ધંધામાં પેઢીને નિર્ણયકરણની સમસ્યાઓના ઉકેલ માટે જે વ્યવહારુ આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો રહે છે। હવે જે ધંધાનું સંચાલન છે તેમાં સંચાલન માટે મહત્વના નિર્ણયો લેવામાં આવે છે। આ નિર્ણયો છે એ આર્થિક સિદ્ધાંતોને આધારિત રહેલા છે, જેમ કે પેઢીમાં વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું, બજારમાં તેની માંગ કેટલી છે, માંગને આધારે તેની કિંમત, હરીફ લોકોનો સામનો કરવો, આ દરેક વસ્તુ માટે પેઢીએ નિર્ણયકરણ કરવાનું રહે છે। તેના માટે ખૂબ જ આવશ્યક બની રહે છે ધંધાના સંચાલન માટે જે માહિતી એકત્રિત કરવામાં આવે છે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે। સામાન્ય રીતના કોઈ પણ પેઢી છે કે વસ્તુ કે સેવાનું ઉત્પાદન જ્યારે કરે છે ત્યારે તેને એ બાબતનું ધ્યાન રાખવાનું રહે છે કે ફક્ત તે એક જ પેઢી નથી કે જે માર્કેટમાં અસ્તિત્વ ધરાવતી હોય, તેની સામે તેના ઘણા બધા હરીફ લોકો પણ છે। તો આ બધાને ધ્યાનમાં લઈ અને તેનો સામનો કરવાનો છે। માર્કેટમાં કઈ વસ્તુ સારી છે અને કઈ ગુણવત્તા સારી છે, એ વસ્તુની બજારમાં માંગ કેટલી છે, તેની કિંમત કેટલી જાળવી રાખવી જોઈએ, આ બાબતનું જ્ઞાન છે ધંધાકીય અર્થશાસ્ત્ર આપણને સમજાવે છે। તેથી જે માહિતી એકત્રિત કરવામાં આવે તે હકારાત્મક પાસાઓને ધ્યાને લઈને કરવામાં આવે છે, એટલે કે પેઢીને જે વધારેને વધારે નફાકારક બનતી હોય, વધારેને વધારે તેમાં તેનું હિત સચવાયેલું અને લાંબા ગાળે જે મહત્વનું ઉપયોગી હોય તે ધ્યાનમાં લઈને અહીંયા માહિતી મેળવવામાં આવે છે અને તે ખૂબ જ વિસ્તૃત છે। એનું વિસ્તૃત શું છે કે તેમાં ફક્ત એક જ માહિતી નહીં, તેની સાથોસાથ બીજી ઘણી માહિતીઓ એક સાથે એકત્રિત કરવાની હોય છે। બજારમાં જે કંઈ પણ લોકો છે એ કઈ વસ્તુની ડિમાન્ડ વધારે કરે છે તે ધ્યાનમાં લઈ અને પેઢી અથવા તો ઉદ્યોગ છે એ વસ્તુઓનું ઉત્પાદન કરતી જણાશે। ધંધાકીય અર્થશાસ્ત્રમાં પેઢી દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તે યોગ્ય રીતે લઈ શકાય છે કે કેમ તે આ સિદ્ધાંત સમજાવે છે। તેનું કારણ શું છે કે ધંધામાં જે હરીફ લોકો છે તે હરીફ લોકોનો તેનો સામનો કરવાનો છે। ધંધામાં સામાન્યતા આપણે જોઈ શકાય છે કે બજારમાં તેજી અને મંદીની પરિસ્થિતિ સમય અનુસાર ઉદ્ભવતી જોવા મળે છે। આ સ્થિતિને ધ્યાનમાં લઈ અને આ સિદ્ધાંતોનો યોગ્ય રીતના કેવી રીતના ઉપયોગ કરી શકાય તે આ વસ્તુ દ્વારા આપણને સમજાવવામાં આવે છે। ત્યારબાદ આપણે ધંધાકીય અર્થશાસ્ત્રને સમજવા માટે આપણે તેની વ્યાખ્યાને તપાસવી જોઈએ। હવે અહી વાત શાસ્ત્રની થાય છે તો આપણે જાણવું જોઈએ કે શાસ્ત્ર કોને કહેવાય। તો જનરલી જેમાં સંપૂર્ણ માહિતીનો સમાવેશ થતો હોય તેને આપણે શાસ્ત્ર કહેવામાં આવે છે, એટલે કે તમામ બાબતોને ધ્યાનમાં લઈને જે વિષયની કે જે વસ્તુની રજૂઆત કરવામાં આવે છે તે શાસ્ત્ર છે। અહીંયા વાત કરીએ છીએ આપણે અર્થશાસ્ત્રની। શાસ્ત્રનો આપણે અર્થ સમજો કે શાસ્ત્ર એટલે કે જેમાં તમામ બાબતોનો સમાવેશ થઈ જતો હોય। ત્યારબાદ અર્થનો મીનિંગ શું થાય છે? તો અર્થ એટલે કે નાણું, એટલે આપણે એમ કહી શકાય કે અહીંયા જે શાસ્ત્રની વાત થાય છે તેમાં નાણાંનો સમાવેશ કરવામાં આવે છે, એટલે કે આ નાણાંનું શાસ્ત્ર પણ કહી શકાય છે। અર્થશાસ્ત્રને બીજાના સંદર્ભમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કહેવાય છે। હવે પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે બેઇટ્સ અને પાર્કિન્સન્સ, એની અર્થશાસ્ત્રની એક શું વ્યાખ્યા આપી છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે કે પેઢીનો સૈદ્ધાંતિક અને વ્યવહારુ વર્તનનો અભ્યાસ। આપણે આગળ સૈદ્ધાંતિક વિશે તો સમજી ગયા કે સિદ્ધાંત શું છે, વ્યવહારુ વર્તન એટલે અહીંયા ક્યાં વ્યવહારની વાત કરવામાં આવે છે? તો અહીંયા આપણે આર્થિક વ્યવહારની વાત કરીએ છીએ। આર્થિક વ્યવહાર શું તમને, કારણ કે આપણે આગળ વાત કરી કે નાણાંનું શાસ્ત્ર છે એટલે અહીંયા આર્થિક બાબતોનો તમામ બાબતોનો સમાવેશ થતો જોવા મળે છે, એટલા માટે પેઢીનો સૈદ્ધાંતિક જે પેઢી છે એ સિદ્ધાંત અનુસાર કાર્ય કરે છે બજારમાં, અને વ્યવહારો એટલે કે જેના આર્થિક વ્યવહારો છે
તે વ્યવહારોને ધ્યાનમાં લઈ અહીંયા અર્થશાસ્ત્રની રજૂઆત કરવામાં આવે છે। ત્યારબાદ એની બીજી એક વ્યાખ્યા છે મેકનાયર અને મેરિયમે આપેલી છે। એ શું જણાવે છે કે ધંધાકીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ। ધંધાકીય પરિસ્થિતિઓ એટલે શું કે બજારમાં માંગ કેટલી છે તે જાણવું જોઈએ, કઈ વસ્તુની માંગ છે, તેના હરીફો કેવા છે, હરીફોની જે પાસે જે વસ્તુ છે એની વસ્તુની શું કિંમત રાખેલી છે તે ધ્યાનમાં લઈ અને આ બધી પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવે છે। કરવા માટે વિચારની આર્થિક પરિસ્થિતિઓનો ઉપયોગ, પરિવર્તાય અર્થ નાણાં એટલે કે જે આર્થિક પરિસ્થિતિઓનો ઉપયોગ જેમાં સમાયેલો છે તેને ધંધાકીય અર્થશાસ્ત્ર કહેવાય છે। અર્થશાસ્ત્ર એટલે સામાન્ય રીતે નાણાકીય બાબતોને લગતી વાત કરવામાં આવે એટલે કે નાણાને લગતું શાસ્ત્ર છે તે। આ વાક્ય પ્રખ્યાત અર્થશાસ્ત્રી મેકનાયર અને મેરિયમ દ્વારા આપવામાં આવેલ છે। હવે અર્થશાસ્ત્રીઓએ આ વ્યાખ્યાઓને ધ્યાનમાં લઈ કેટલાક એમાંથી મુદ્દાઓ તારવેલા છે એટલે કે અહીં વ્યાખ્યામાંથી કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે, એ બાબતો કઈ છે તેના વિશે આપણે જાણીએ। તો સૌથી પહેલો મુદ્દો એ છે ધંધાનું સંચાલન। કોઈ પણ કાર્ય તમે જો કરવા ઈચ્છતા હો તો તેના સંચાલન છે એ આવશ્યક બની રહેવાનું છે। સંચાલન વિના સમગ્ર જગતમાં કોઈ પણ કાર્ય કરવું મુશ્કેલ છે એટલે કે સંચાલન ઇઝ ઇક્વલ ટુ એવરી વર્ક। દરેક કાર્ય સાથે નું સંચાલન જો જોડાયેલું હોય તો કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા માટે તે ખૂબ જ આવશ્યક બની રહેવાનું છે। એમાંથી કઈ કઈ બાબતો બહાર આવે છે જોઈએ તો ધંધાકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય એકમના સંચાલન સાથે સંબંધ ધરાવે છે। એમાં કેટલાક મુદ્દાઓ છે ફલિત થાય છે, જેમ કે વસ્તુ કે સેવાનું ઉત્પાદન, કોઈ પેઢી કે ઉદ્યોગ છે એને નક્કી કરવાનું છે કે વસ્તુનું ઉત્પાદન કરવું કે સેવાઓ આપવી। જેમ કે ટ્રાવેલિંગ છે તો ટ્રાવેલિંગ છે એક સેવા છે, કોઈ વસ્તુ તમે દુકાનેથી ખરીદવા જાઓ તેમાં વસ્તુનું ઉત્પાદન થાય છે એટલે વસ્તુ અને સેવા દરેક છે એકબીજાથી જુદી જુદી છે એટલે પેઢીએ આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે એને વસ્તુનું ઉત્પાદન કરવું છે કે કસ્ટમરને સેવાઓ આપવી છે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી। પછી વસ્તુની કિંમત કેટલી રાખવી સૌથી અગત્યનો મુદ્દો હોય તો એ છે કિંમત છે। એટલે જ્યારે પણ પેઢી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરશે ત્યારે કિંમતને કેન્દ્રમાં રાખીને કામ કરશે। એનો રીઝન શું છે કે જે વસ્તુ માર્કેટમાં રાખે છે અથવા તો સેવા આપે છે તે સેવાઓ દરેક લોકોને પહોંચી શકે એટલે કે દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે તે ધ્યાનમાં રાખવાની જરૂર છે। એટલે કિંમત એવી રાખવી જોઈએ કે મધ્યમ વર્ગનો માણસ અથવા તો નાના વર્ગનો માણસ એ સેવાઓ અથવા તો વસ્તુઓ મેળવી શકવું જોઈએ। એટલા માટે આ મુદ્દો છે કે વસ્તુની કિંમત આપણે કેટલી રાખવી જોઈએ તે અતિ આવશ્યક છે। પછી છે ઉત્પાદન માટેની પદ્ધતિઓ, આ પણ ખાસ જરૂરી છે। એનું કારણ શું છે કે પહેલાના સમયમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું એ લોકો દ્વારા થતું એટલે કે મેન્યુઅલી થતું, જેને આપણે હાથશાળ કે હેન્ડલૂમ પદ્ધતિ પણ કહી શકીએ। વર્તમાન સમય જે છે એ છે ટેકનોલોજીનો સમય છે, તો વસ્તુ કે સેવાનું જો ઉત્પાદન કરવું તો આપણે ટેકનોલોજીને પણ સાથે રાખવી જોઈએ। એનું કારણ શું છે કે લોકો છે કામ સારી રીતના કરી શકે છે પણ લોકો દ્વારા જે ફક્ત કામ થાય છે એમાં થોડો સમય છે વધારે વ્યતીત થાય છે, તો હવે આ સમયને ઓછો કેમ કરવો અને વસ્તુનું સારામાં સારું ને ઝડપી ઉત્પાદન કેવી રીતના કરવું તેના માટે આ આવશ્યકની વસ્તુઓ છે કે ઉત્પાદન માટેની પદ્ધતિ કઈ રાખવી। તો લોકોમાં તો એમાં જરૂરી છે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે માણસો રાખવામાં આવે, તેની સાથોસાથ યંત્ર મશીનરી કે જે કંઈ પણ ઉપયોગી હોય તેનો લોકોની સાથેનો સમન્વય કરવો એટલે કે એને બંનેને સાથે રાખી દેવા એ ખૂબ જ જરૂરી છે। ત્યાર પછીનો છે કે કેટલા પ્રમાણમાં જાહેરાત ખર્ચ કરવો જોઈએ એ પણ અતિ આવશ્યક છે, કારણ કે અત્યારના લોકો છે ટેકનોલોજી સાથે જોડાયેલા છે તો ટેકનોલોજીનો માધ્યમ એ સારામાં સારું માધ્યમ છે જાહેરાત દ્વારા, જેમ કે મોબાઈલ ફોન્સ છે, ટેલિવિઝન છે, રેડિયોઝ છે, આ તો ઘણા બધા એવા ઉપકરણો છે કે જેના મદદથી તમે તમારી વસ્તુ અથવા તો સેવા તમે જાહેરાત આપી શકો। તમે ઘણી બધી વસ્તુઓ ટીવીમાં કે મોબાઈલમાં કે એવી રીતના જોયેલી હશે કે જેમાં
લોકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે પેઢી કે ઉદ્યોગ એ વસ્તુઓ લોકોને જાહેરાતના માધ્યમથી સરળતાથી પહોંચી શકે કારણ કે તમારે તમારી વસ્તુઓનું હરીફોની સાથે રાખવાની છે તો તેની સામે ટકી રહેવા માટે લોકોને ખબર પડવી જોઈએ કે તમારી વસ્તુઓ છે કેટલી આવશ્યક છે તમારી વસ્તુ છે સેના માટે ઉપયોગી છે તો તેની માહિતી આપવા માટે જાહેરાતનું એક સારામાં સારું એવું માધ્યમ છે કે જેના દ્વારા લોકો સુધી તમે વસ્તુઓ પહોંચાડી શકો છો એટલે કે તમે એની માહિતી આપી શકો છો અહીંયા પહેલો પોઈન્ટ હતો ધંધાનું સંચાલન ત્યારબાદ હવે તેનો બીજો પોઈન્ટ શું છે તો બીજો પોઈન્ટ છે ધંધાની વિવિધ પ્રવૃત્તિ ધંધો જે કે પેઢી કે ઉદ્યોગ જે કે પણ કરે છે એ ફક્ત ઉત્પાદનની જ પ્રવૃત્તિ નહીં કરતી હોય જનરલી જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે બહારથી કાચો માલ સામાન લઈ આવે છે કાચો માલ સામાન લઈ આવ્યા પછી એની પ્રોસેસ કરવામાં આવે છે એનું પેકિંગ થાય છે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવે છે તો આ ધંધામાં તો ઘણી બધી પ્રવૃત્તિઓ એક સાથે સંકળાયેલી છે એટલે કે ધંધાકીય એકમ ઉત્પાદન અને વેચાણ સાથે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરે છે તેથી જ ઉત્પાદન માટે તેને ઉત્પાદનના અનેક સાધનોની જરૂરિયાત રહે છે એટલે કે જ્યારે માલ સામાન લઈ આવવાનો રહે છે ત્યારે એને ટ્રાવેલિંગની જરૂરિયાત હશે વસ્તુનું ઉત્પાદન કરવું છે તો લોકોની જરૂરિયાત હશે મશીનરીઝની જરૂરિયાત હશે ત્યારબાદ તેનું પેકિંગ કરવા માટે પણ મશીનરીઝ જોઈએ છે અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની આ તમામ વસ્તુની જરૂરિયાત માલ સામાન આવંત્યા પછી અને તૈયાર રૂપે માલ સામાન બારોબાર તમે લઈ જાઓ ત્યાં સુધીમાં એક સાથે અનેક પ્રવૃત્તિઓ સંકળાયેલી જોવા મળે છે એ પછી તેનો ત્રીજો પોઈન્ટ છે ઉપલબ્ધ સાધનોની કરકસરી કપાળવાની વર્તમાન સમયમાં દરેકને ખબર છે કે ઉપલબ્ધ સાધનો આપણી પાસે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે ખાસ કરીને કુદરતી સાધન સંપત્તિ છે બહુ જ ઓછી છે એટલે ધંધાકીય એકમ સાધનોની જરૂરિયાતના સંદર્ભમાં અછત અનુભવતું હોવાથી તેને વસ્તુને અગ્રતાતમ આપી એટલે કે કોઈ એક પેઢી કે ઉદ્યોગ છે એક સાથે બે થી ત્રણ વસ્તુઓ બનાવે છે તો આ બાબતમાં તેને ખાસ નિર્ણય કરવો પડશે આગળ આપણે જોઈ ગયા છે નિર્ણયકરણની જરૂરિયાત અને તેનું સંચાલન કરવું આ બાબત માટે એને ખાસ નિર્ણય કરવો પડે છે કે વસ્તુ કે સેવાનું કેટલા પ્રમાણમાં સાધનોની જરૂરિયાત રહેશે અને અગ્રતાક્રમ આપને ધ્યાને લઈ નિર્ણય લેવાનો રહે છે હવે તમે સામાન્ય રીતે વિચાર કરો કે બે થી ત્રણ વસ્તુઓ તમારી પાસે છે એબીસી તો એ વસ્તુ એવી છે કે જેની ડિમાન્ડ માર્કેટમાં સૌથી વધારે છે હરીફ લોકોના પ્રમાણમાં બી અને સી ની ડિમાન્ડ છે થોડી ઓછી જોવા મળે છે એના પ્રમાણમાં તો તમારે સામાન્ય રીતે શું કરવું જોઈએ કે પેઢી કે ઉદ્યોગ જનરલી એ વસ્તુને વધારે વધારે અગ્રતાક્રમ આપશે અને જે ઉપલબ્ધ સાધનો છે એની વધારે વધારે ફાળવણી કોને કરશે એ વસ્તુ માટે ખાસ કરશે બી અને સી વસ્તુની ડિમાન્ડ છે થોડી ઓછી છે તો થોડું ઓછો અગ્રતાક્રમ આપવો જોઈએ એટલે કે એના એ વસ્તુનું ઉત્પાદન થાય એ પછી જેટલા સાધનો તમારી પાસે બચત રૂપે છે તમારે એનો ઉપયોગ કરવાનો એના માટે રહેશે ત્યારબાદ ચોથો છે પસંદગીનો પ્રશ્ન તો અહીં ઉત્પાદનના સાધનોની મર્યાદિત પ્રમાણમાં અછતયુક્ત અને વધુ ખર્ચાળ છે અહીંયા ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે મર્યાદિત પ્રમાણ હોવાને લીધે તે ખર્ચાળ પણ રહેવાનો છે તેથી કઈ વસ્તુને કયા સાધનની પસંદગી કરવી તે મહત્વપૂર્ણ પ્રશ્ન બની રહે છે કઈ પ્રવૃત્તિ માટે કયું સાધન કેટલા પ્રમાણમાં પાડવું તે પણ અગત્યનું છે આગળ જે ત્રીજો પોઈન્ટ છે એ ચોથા પોઈન્ટને ક્યાંક રિલેટેડ છે એટલે કે એની સાથે સંકળાયેલો છે જેટલા પણ વસ્તુઓનું તમે ઉત્પાદન કરો છો તેમાં પસંદગી કરવાનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને કઈ પ્રવૃત્તિ માટે કયું સાધન કેટલા પ્રમાણમાં પાડવું તે પણ અહીંયા ઉત્પાદકે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ ખાસ કરીને એ સાધન છે એમાં એ વસ્તુઓ માટે ઉપયોગ કરવો જોઈએ કે જેના તમે વધારે વધારે બજારમાં લોકો તેની માંગ કરે છે કિંમત પણ તેના હરીફો કરતા ઓછી જોવા મળે છે અને લોકોને અને ગ્રાહકોને અને ઉત્પાદકોને આ તમામ લોકોને વધારે વધારે ફાયદો થઈ રહ્યો છે અહીંયા વ્યાખ્યા પરથી ચાર મુદ્દાઓ છે એ ફલિત થતા જોવા મળે છે એટલે કે ચાર મુદ્દાઓ છે એ બહાર આવે છે હવે આગળ આપણે જોઈએ તો ચાર મુદ્દાઓ પછી ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે એ ખાસ આપણે ચકાસીએ તો જ્યારે પણ શાસ્ત્ર વિશે માહિતી મળે કે તેનું સ્વરૂપ સમજવા માટે તે જાણવું જોઈએ કે શાસ્ત્ર જે છે એ વાસ્તવલક્ષી છે
आदर्शलक्षी खास ध्यान वास्तवलक्षी में वर्णात्मक हकीकतों अभ्यास कर अभ्यास न करता जेते अभ्यास आधार प्राप्त थता तारणों आधार वाजबीपणा के गैरवाजबीपणा अंगे माहितगार करवामां आवे छे। जनरली आदर्शलक्षी विज्ञान गुणात्मक हकीकतो ज नहीं परंतु तेनी साथो साथ जे हकीकतो ना आधारे अभ्यास करेल छे कोई रिसर्च करेल छे कोई संशोधन करेल छे तो तेना अभ्यास करता जे ते अभ्यास ना आधारे प्राप्त थता तारणो एटले के अभ्यास माथी शुं तारणो आपणे मेळवा छे के कोई वस्तु छे मार्केट मां वधारे डिमांडिंग वधारे छे के केम लोकोने ते वस्तु केटली किंमतमां पोसाई शके केम छे तेना जे उपलब्ध साधनो छे के जरूरियात प्रमाणमां छे उत्पादन माटे जे काचो माल सामान जोईए छे मजूरो जोईए छे तेने શું પ્રાપ્તિ થઈ શકે એમ છે આ બધી જ વસ્તુઓનો એક આપણે તારણ મેળવવું પડશે તેના તારણોના આધારે વાજબીપણા કે ગેરવાજબીપણ એટલે કે યોગ્યતાઓને આધારે તેને માહિતગાર કરવામાં આવે છે એટલા માટે જ આદર્શલક્ષી વિજ્ઞાન છે એ સારું કહેવામાં આવે છે એટલે જ ધંધાકીય અર્થશાસ્ત્રને આદર્શલક્ષી અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે। આ બે તારણો એમાંથી મળી શકે છે આપણે। હવે ધંધાકીય અર્થશાસ્ત્ર આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે આર્થિક વર્તન અંગેના આદર્શો રજૂ કરે છે તેના દ્વારા સમાજના મહત્તમ કલ્યાણ માટેના પ્રયાસો કરે છે। સૌથી મહત્વનું મુખ્ય છે શું છે સમાજનું મહત્તમ કલ્યાણ। માર્કેટમાં ઘણી બધી પેઢીઓ છે ઘણા બધા ઉદ્યોગો એક સાથે કાર્યરત છે એકબીજાના હરીફો છે પરંતુ જનરલી કઈ પેઢી કે ઉદ્યોગ છે એ વધારે માર્કેટમાં ટકી શકશે તેના માટેનું મુખ્ય શું છે કે સમાજનું મહત્તમ કલ્યાણ થાય તે ખૂબ જરૂરી છે એટલે કે આર્થિક વર્તન નાણાકીય બાબતને ધ્યાનમાં લઈ એ ચકાસણી કરવી જોઈએ કે જે પેઢી માર્કેટમાં કાર્યરત છે આર્થિક રીતના ગ્રાહકોનું કોઈ શોષણ તો નથી કરતી આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે એટલે વર્તન અંગેના આદર્શો રજૂ કરે છે તેના દ્વારા સમાજના મહત્તમ કલ્યાણ માટેના ઘણા બધા એવા પ્રયાસો કરે છે કે એ વસ્તુ છે કે સેવાઓ બહાર પાડે છે તેનાથી સમાજને ચોક્કસ ફાયદો થતો હોવો જરૂરી છે। આલ્ફ્રેડ માર્શલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે એમણે શું કીધેલું છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કલ્યાણને મહત્વ આપી અર્થશાસ્ત્રને આદર્શલક્ષી વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કર્યું છે। કલ્યાણ એટલે કે જનરલી ગ્રાહકોને સારો ફાયદો થતો હોવો જોઈએ એ પ્રકારનું કલ્યાણ છે એટલે આલ્ફ્રેડ માર્શલ શું કહે છે કે કલ્યાણને મહત્વ આપીને એક આદર્શલક્ષી અર્થશાસ્ત્ર છે। ધંધાકીય અર્થશાસ્ત્ર ધંધાકીય એકમને મહત્તમ લાભ કેવી રીતે થાય છે તે અંગે વિચારે છે। જનરલી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ લોકો કરે છે તો આ આર્થિક પ્રવૃત્તિમાં ધંધાને લાભ થવો જરૂરી છે એનો રીઝન છે કે પેઢી છે એ લાંબા ગાળે ક્યારે ચાલશે કે જ્યારે તે વધારે વધારે નફો કમાતી હોય કે લાભ મેળવતી હોય। જનરલી એવું બને છે કે ક્યારેક પેઢીને નુકસાન પણ જાય છે પણ ટૂંકા ગાળામાં જો તે પેઢી છે એ નુકસાનને કવર કરી શકે તો પેઢી છે લાંબા ગાળે અસ્તિત્વ રહેવાની છે એટલા માટે જ ધંધાકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય એકમને મહત્તમ લાભ વધારામાં વધારે ફાયદો કેવી રીતના થાય છે તેનો ખાસ ધ્યાન રાખે છે તેથી તે ધંધાની કાર્યક્ષમતા સાથે સંકળાયેલું શાસ્ત્ર છે। ધંધાની કાર્યક્ષમતા કેવી છે એટલે કે તે લાંબા ગાળે શું કે ચેન્જીસ કરી શકે એમ છે ટૂંકા ગાળા સામાન્ય રીતના કોઈ પણ પેઢી છે એમાં ચેન્જીસ આવતો નથી પરંતુ લાંબા ગાળે પેઢીમાં બદલાવ આવવો આવશ્યક છે કારણ કે દિન પ્રતિદિન લોકોની ડિમાન્ડ છે એ બદલાયા કરે છે એટલા માટે તેમાં લાંબા ગાળે ચેન્જીસ થઈ શકે છે। ધંધાકીય અર્થશાસ્ત્રમાં ધંધાકીય એકમને સમક્ષ રહેલા વૈકલ્પિક નિર્ણયોમાંથી કયો નિર્ણય વિશેષ લાભદાયી બનશે તેની ચકાસણી કરવાની હોય છે। આગળ મેં તમને કીધેલું છે કે એ બી અને સી ત્રણ વસ્તુનો કોઈ પેઢી કે ઉદ્યોગ છે તે વસ્તુનું ઉત્પાદન કરે છે તેમાંથી આ જે વૈકલ્પિક નિર્ણયો છે
વૈકલ્પિક નિર્ણયમાંથી કયો નિર્ણય વિશેષ લાભદાયી બનશે તેની ચકાસણી કરવાની છે. જેમ કે આગળ આપણે જોયું કે એ વિકલ્પ છે એટલે કે એ વસ્તુ કે સેવા છે એમાં ઓછામાં ઓછો ખર્ચ થાય છે, લોકોને પણ જરૂરિયાતના પ્રમાણમાં વસ્તુ મળી રહે છે અને તેની સાથે પેઢીને કે ઉદ્યોગને નફો પણ લાંબા ગાળે થાય છે. તો આવા વૈકલ્પિક નિર્ણયો પેઢી પાસે કે ઉદ્યોગ પાસે ઘણા બધા જોવા મળે છે. તો આ બધાને ધ્યાનમાં લઈ અને એક ચકાસણી કરવાની છે. જે નિર્ણય વિશેષ લાભકારક હોય તેનો સ્વીકાર ધંધાકીય એકમની કામગીરીમાં કરવાનો હોય છે. સામાન્ય રીતના એવો જ નિર્ણય પેઢી કે ઉદ્યોગ પસંદ કરશે કે જેમાં તેને વધારેમાં વધારે લાભ અથવા તો ફાયદો થતો હોય. કારણ કે જો તેને લાભ થશે તો ભવિષ્યના લાંબા ગાળા એને ચેન્જીસ કરવા મળે છે એટલે કે એમાં બદલાવ લાવે છે. તો આ બદલાવ કરવા માટે પણ આર્થિક રીતના તે શક્તિવાન હોવું જોઈએ એટલે કે એની પાસે નાણાંનો જથ્થો હોવો જોઈએ અથવા તો નાણાંનો હોવું જોઈએ. ધંધાકીય અર્થશાસ્ત્ર સાથે પરિસ્થિતિના મૂલ્યાંકનો કે આદર્શ પ્રશ્નો અભિન્ન રીતે સંકળાયેલો છે. હવે આપણે જોઈએ તો પરિસ્થિતિ એટલે કે આર્થિક પરિસ્થિતિ, તેની જનરલી પરિસ્થિતિ છે એ કેવી છે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પરિસ્થિતિનું પહેલા એને મૂલ્યાંકન કરવું એ તેનો એક આદર્શ પ્રશ્ન છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર સાથે પરિસ્થિતિના મૂલ્યાંકનો કે આદર્શ પ્રશ્નો અભિન્ન રીતે સંકળાયેલા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું એટલે શું કે પેઢી છે એને એની સાથે જે હરીફો સંકળાયેલા છે એની સ્થિતિ કેવી છે આ તમામને ધ્યાનમાં રાખવું જોઈએ કે ભવિષ્યમાં એના હરીફો છે શું ચેન્જીસ કરશે પેઢીમાં અથવા તો તેની વસ્તુ કે સેવામાં. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. મૂલ્યાંકનો કે આદર્શ પ્રશ્નો એટલે કે એની સાથે તેવા ઘણા બધા પ્રશ્નો છે હરીફાઈ ત્યાં અહીંયા સંકળાયેલા છે. ધંધાના સંચાલન માટે જે તે નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એટલે કે જે કંઈ પણ નિર્ણય પેઢી કે ઉદ્યોગ લે છે તે ભવિષ્યને ધ્યાનમાં લઈને લે છે. તો ભવિષ્યમાં ઘણી બધી અટકળો રહેલી છે, ભવિષ્ય છે અનિશ્ચિત છે. તો આને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ કે જે નિર્ણય લીધેલો છે તે ભવિષ્ય માટે યોગ્ય રહેશે કે અયોગ્ય રહેશે, નફાકારક રહેશે કે બિન નફાકારક રહેશે. એટલે કે જે નિર્ણયને કારણે પેઢીને ભવિષ્યમાં નફો થવાની ક્ષમતા રહેલી છે કે બિન નફો કે નફો નહીં થાય એટલે કે એને ખોટ જવાની સંભાવના છે. આ બાબતોને ખાસ ધ્યાનમાં લઈ પેઢીએ ભવિષ્યને લગતું કાર્ય કરવાનું છે. છતાં પણ ધંધાકીય અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન એવા સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર છે વાસ્તવલક્ષી વિજ્ઞાન પણ છે એવા સૈદ્ધાંતિક અર્થશાસ્ત્ર સાથે તે સંબંધ છે, પરંતુ સ્વરૂપની દ્રષ્ટિએ તે કેવું છે આદર્શલક્ષી છે. થેન્ક યુ. તો ખૂબ આભાર. આજનો આ લેક્ચર છે એ ચેપ્ટર નંબર 1 ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને તેનું કાર્યક્ષેત્રમાંથી એક ટૂંકા પોઈન્ટ સાથે આપણે લીધેલ છે. તો આ લેક્ચર છે એ ખાસ તમને ઉપયોગી રહેશે તેથી આ જવાબ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.